नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 नवोदय प्रवेश परीक्षा માટે આપણે જે વિભાજ્યતાની સાબો જોઈ છે એના પછી આપણે તમને એવું કીધેલું કે હવે પછી આપણે વિભાજ્યતાની સાબો પૂર્ણ થાય એના પછી જે આપણે તરત પ્રશ્ન બેંક દેશે જેમાં બધી વિભાજ્યતાની સાબોને લગતા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે મળે તો આજે આપણે એની પહેલી પ્રશ્ન બેંક વિભાજ્યતાની સાબોની પહેલી પ્રશ્ન બેંક આપણે વિદ્યાર્થી મિત્રો જોવાની છે મેં તમને આઠ પ્રશ્નો આપ્યા છે બરાબર છે હવે આને આઠ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ એટલે કે ક્રમશ એક પછી એક આપણે સોલ્વ કરીશું એટલે તમને ખબર પડે કે ભાઈ આપણે જે વિભાજ્યતાની સાબી શીખ્યા છે એમનાથી નવોદયમાં કેવા પ્રશ્નો પૂછે વિદ્યાર્થી મિત્રો સીધી રીતે નવોદયમાં વિભાજ્યતાની સાબીનો પ્રશ્ન દર વર્ષે ન હોય પણ એક ને એક વર્ષે તો હોય જ અથવા તો કંઈક ને કંઈક એવાનો ઉપયોગ થતો હોય કે એનો તમારે ન શીખે વિભાજ્યતાની સાબીને મહત્વ આપવું પડે અને ખૂબ જ મહત્વનો મુદ્દો કે વિભાજ્યતાની સાબી એની આજે આપણે પ્રશ્ન બેંક જોવાના છે તો જે વિદ્યાર્થી મિત્રો હજુ બધી સાબો ન પાકી કરી હોય એ પહેલાં તો પાકી કરી લીધી પછી જે આ વિડીયો જોજો જેથી તમને બધાને મજા આવશે અને આ વિડીયો લેક્ચર નહીં કે માત્ર ધોરણ પાંચ માટે પરંતુ પાંચ અને પાંચ થી ઉપર ના અને ચોથા ધોરણ માટે પણ ખૂબ જ મહત્વનો બી લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે 32235 ને 3, 5 અને 6 માંથી કોના વડે વિશેષ ભાગી શકાય તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન હું પૂછું 32235 ને 3, 5 અને 6 માંથી કોના વડે નિશેષ ભાંગી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણે ને સાબી શીખ્યા છે સ્ટેપ બાય સ્ટેપ પહેલું એ કોણ છે તો કે 3 બરાબર ને કોના વડે નિશેષ ભાંગી શકાય પૂછો તો જો તો પહેલા પાસે આપણને 3 તો જો તો 3 વડે નિશેષ ભાંગી શકાય છે 32235 ને 3 વડે નિશેષ ભાંગી શકાય છે તો 3 ની સાબી આપણે વિદ્યાર્થી મિત્રો યાદ કરવી પડે કે 3 ની સાબી શું છે તો કે 3 ની સાબી વિદ્યાર્થી મિત્રો એવી છે કે જે સંખ્યાના બધા અંકોને આ સંખ્યાના કયા કયા અંકો છે તો ભાઈ એ 3 આ 2 આ 2 આ 3 અને આ 5 આ બધા અંકોનો સરવાળો 3 નો અવયવી આપવો જોઈએ અવયવી એટલે શું તો કે 3 ના ઘડિયામાં આવતી સંખ્યા સમજાય છે વિદ્યાર્થી મિત્રો 3, 2, 3, 5 બરાબર બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય છે તો જો 5 ને 3 8 9 10 11 12 13 14 15 જો બધા અંકોનો સરવાળો 15 મળે 3 ના ઘડિયામાં આવે હા 3 5 15 તો આ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો બરાબર 3 વડે નિશેષ ભાગી શકો પછી બીજો વિદ્યાર્થી મિત્રો કોણ હતા તો કે 5 હતા જો 5 શૂન્ય કે 5 હોય બરાબર જો અહીંયા કોણ છે એકમના સ્થાને 5 શૂન્ય કે 5 હોય છે અહીંયા 5 વડે નિશેષ ભાગી શકાય તો આમાં એકમનો અંક 5 છે એટલે આ સંખ્યાને 5 વડે પણ નિશેષ ભાગી શકાશે સમજાય છે હવે બધું સૌ તો સદી સાથે તો કે જે સંખ્યાને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય બરાબર ને તો 3 વડે તો નિશેષ ભાગી દેખાય છે સંખ્યાને 32235 ને ત્રણ વડે ભાગી શકાય બી જો સોરી બે વડે તો બે વડે ભાગવા માટે એકમનો અંક શું હોવો જોઈએ 2 4 6 8 કે 0 હોવો જોઈએ સેમાં 2 4 6 8 કે 0 તો કે નહીં બરાબર ને એકમનો અંક 2 4 6 8 કે 0 નથી એટલે આ સંખ્યાને બે વડે નિશેષ ન ભાગી શકાય જે સંખ્યા 2 અને 3 વડે નિશેષ ન ભાગી શકાય એને ક્યારે 6 વડે નિશેષ ભાગી શકાય નહીં તો આપણને કીધું હતું કે 32235 ને 3, 5, 6 માંથી કોના વડે નિશેષ ભાંગી શકાય તો આપણો જવાબ હું આપો 3 અને 5 વડે નિશેષ ભાંગી શકાય 3 અને 5 વડે નિશેષ વિદ્યાર્થી મિત્રોને ભાંગી શકાય સમજાણો સો સાલી આવર્તી છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સમજાય છે નહીં તો પ્રશ્ન સમજાશે નહીં એટલે સાલી આવર્તી બહુ
નીચેની સંખ્યાઓમાંથી કોને સૌરે ભાગવાથી શેષ વધે છે 30 36 42 કે 55 કોને સૌરે તમે ભાગો તો શેષ વધે તો જો તો 30 ને સૌરે ભાગો 30 ભાગ્યા 100 કરો તો તમને સીધી ખબર પડી જાય જો વિદ્યાર્થી મિત્રો કે તમે 30 ને 100 વડે ભાગી શકો નીચે ભાગી શકો કા 100 5 ને 30 જો 30 માં 3 એ 0 અહીંયા જોઈ લો આપણે 30 ભાગ્યા 100 બીજું કોણ છે 36 ભાગ્યા 100 42 ભાગ્યા 6 અને 55 ભાગ્યા 100 તો વિદ્યાર્થી મિત્રો આવો દાખલો ગણવો ન પડે સમજાય છે ને આવો દાખલો ગણવો ન પડે સીધો જ આવડી જાય તો 60 60 37 કેટલા બધા 0 શેષ 0 વધે એટલે કે શેષ વધે નથી બરાબર ને 37 માં શેષ ન વધે એ જવાબ નહીં આવે 30 વડે જો 100 5 30 બરાબર 30 માં 3 જાય તો 0 શેષ 0 વધે 0 એટલે નીચે ભાગ કરતા કાય શેષ ન વધે બરાબર ને આખું સંપર્ક ખાન પછી એમ કેવો થાય 0 સંપર્ક વધ્યું એટલે એનો અર્થ એવો તો કાંઈ સંપર્ક વધ્યું નથી 100 સત્તા 42 42 માં 42 0 આમાં પણ કઈ શેષ વધી નહીં એટલે 42 પણ જવાબ નો આવે વિદ્યાર્થી મિત્રો જો 30 જવાબ નો આવ્યો 37 નો આવ્યો તો કોણ વધ્યું 42 નો તો કોણ વધ્યું 55 વધ્યા છે જવાબ આવતો હોય 55 પણ એમ છતાં આપણે વેરીફાઈ કરી લઈએ સળી કેટલા ભાઈ જુઓ 48 109 54 કેટલા વધ્યા તો એક શેષ વધી રહે વધી રહે ને 55 માંથી 54 થાય તો વિદ્યાર્થી મિત્રો એક વધ્યા એટલે શેષ એક વધી રહી સમજાવ વિદ્યાર્થી મિત્રો ત્રણ વડે
ત્રણ જેવી છે કે જે સંખ્યાના બધા અંકોનો સરવાળો હું આપતો હોવો જોઈએ બધા બધી સંખ્યાઓ બધા અંકોનો સરવાળો ત્રણ આંકડામાં હોવો જોઈએ તો 120 કરતા 9 આંકડામાં તો ન આવે બરાબર ને પણ સોરી 3 આંકડામાં તો 3 વડે ભાગે કે 9 આંકડામાં તો 9 વડે ભાગે તો આમાં તો 120 કે 9 આંકડામાં આવે બધા અંકોનો સરવાળો એટલે 9 વડે ન ભાગી શકે રિઝલ્ટ તો 3 વડે ભાગે કે 9 વડે ભાગી શકાય નહીં પછીનો છેલ્લો ઓપ્શન તો 3 ને 11 વડે તો કે 3 વડે ભાગીએ કે તો 120 વડે 3 ભાગીએ અને 11 વડે ભાગીએ એટલે આ ઓપ્શન આવશે નહીં કારણ કે આ માત્ર 11 છે પણ આમાં હું કીધું 3 ને 11 2 વડે તો કે હા 3 ને 11 2 વડે નિશ્ચિત થઈ શકે સમજાય છે વિદ્યાર્થી મિત્રો 3 ને 11 2 વડે નિશ્ચિત થઈ શકે આગળ વધારો છે પ્રશ્ન નંબર 4 અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે શું આપ્યું છે 43,74,000 પછી એક બોક્સ આપ્યું જો એટલે કે 100 ના સ્થાને બોક્સ છે તો દશક અને એકમ ના સ્થાને તો પછી સંખ્યા છે કે હું આપું તો કે 43,74,000 પછી 100 ના સ્થાને ખાલી આવે એટલે બોક્સ ને પાકી સંખ્યામાં બોક્સ ની જગ્યાએ કયો ઉપરથી 9 વડે નિશ્ચિત ભાગી શકાય સંખ્યાને 9 વડે નિશ્ચિત ભાગી શકાય તો 9 વડે નિશ્ચિત ભાગવા માટે 43,74,000 બોક્સ અને પાર્કિંગ બરાબર 9 ની સામે શું છે વિદ્યાર્થી મિત્રો આમાં સારી તરત યાદ કરો અને તમને આવડી છે કોઈ એમાં 9 વડે કોઈ પ્રશ્ન રહેતો નથી તો 9 ની સામે વિદ્યાર્થી મિત્રો એ કે છે કે 9 ની સામે એ છે કે જો બધા અંકોનો સરવાળો 9 9 ને લાવો જોઈએ તો 4 3 7 4 બોક્સ 3 5 તો બધા અંકોનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો જો 5 ને 3 કેટલા 8 5 ને 3 8 8 ને 4 12 12 ને 7 19 19 ને 3 22 22 ને 4 કેટલા 26 4 જો તો બોક્સ ની જગ્યાએ તમે જો તો ઊંધે થી લઈ 7 ફેંકો તો 7 ફેંકો તો 26 વત્તા 7 એટલે કેટલા થાય 26 વત્તા 7 એટલે 43 થાય 43 છે 9 ના ઘડિયામાં આવે તો કે નો આવે એટલે 7 તો નહીં આવે 7 છે હવે 6 ફેંકો તો 26 વત્તા 6 એટલે 42 આવશે 42 છે ભાઈ જો 9 ના ઘડિયામાં આવે તો કે નો આવે એટલે ઈ પછી 2 ફેંકો તો 2 ફેંકો એટલે અહીંયા 2 ફેંકો તો કેટલા થાય તો 26 વત્તા 2 એટલે 28 નંબર આગળમાં આવે તો કે નહીં બે એક પેપર તો વિદ્યાર્થી મિત્રો તો સરવાળો થઈ જશે 27 27 નંબર આગળમાં આવે બધા અંકોનો સરવાળો નંબર આગળમાં આવતો હોય તો એ સંખ્યા નંબર એ વિશે ભાગી શકાય એટલે આમાં બોક્સ ની જગ્યાએ તમે વિદ્યાર્થી મિત્રો એક મૂકી દો એટલે આપણે એના બધા અંકોનો સરવાળો 27 મળે 27 નંબર આગળમાં આવે તો આપેલ સંખ્યા નંબર એ વિશે ભાગી શકાય સમજાય છે વિદ્યાર્થી મિત્રો ચાર પ્રશ્ન દાખલો ચાર પ્રશ્ન દાખલો કે કઈ સંખ્યાને 8 વડે નિશ્ચિત ભાગી શકાય કઈ સંખ્યાને 8 વડે નિશ્ચિત ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો તો 8 ની સામે આપણને યાદ હશે નો યાદ હોય તો યાદ કરાવી દો કે ભાઈ કોઈ સંખ્યામાં યાદ રાખો પાછળ 100 દશક અને એકમ 3 સ્થાને શૂન્ય અથવા કોઈ 100 દશક અને એકમ થી બનતી સંખ્યાને 8 વડે નિશ્ચિત ભાગી શકાય તો આપેલી સંખ્યા વિશેષ ભાગી શકાય તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખબર પડશે કે તમે 8 વડે વિશેષ ભાગી શકો કે નહીં બરાબર છે તો પહેલી સંખ્યા છે 1324 1324 એમાં 1 ને ભાગવાની જરૂર નથી આપણે 3 ના અંકને ભાગો એટલે ખબર પડી જાય કે આ સંખ્યાને ભાગી શકાય કે નહીં તો 8 2 16 8 6 32 ઉપરથી ઉતારા બાદ 32 નો 32 0 પર ઉતારા 4 ભાગને આલે ભાગ પડી સોરી 0 પછી આ વસ્તુ નથી શેષ 4 વધે એટલે આ નહીં આવે હાલ પછી 1443 તો આપણે એ પણ ભાગવાની જરૂર નથી 432 ને ભાગો તો જો તો ભાઈ આ કેટલા ભાઈ 8 2 શું 8 3 6 8 6 32 8 5 40 કેટલા 8 5 40 કેટલા વચ્ચે 3 જો 432 ભાગ્યા 8 કરો 8 5 40
કેટલા વિદ્યાર્થીઓ ઉપરની તરફ 2 આંચો બદલી જો ભાઈ આ આમાં છે 3 અંકોને આંચો લઈ વિશે ભાગી છે કે એટલે આ સંખ્યાને આખીને આપણે 8 વડે વિશે ભાગી શકશું હવે આ બેને જોવાતી રહેતી નથી કારણ કે આપણે સંભળ્યો પછી જોવાતી રહેતી નથી જો ભાઈ સેમ ટુ સેમ ફરી પાછો પ્રશ્ન નંબર 4 જેવો તે પ્રશ્ન ફરી પાછો આપણને પૂછો છે છઠ્ઠો પ્રશ્ન બરાબર કે જો સંખ્યા 7 પછી બોક્સ 348 તે સંખ્યા 9 વડે વિભાજ્ય હોય તો બોક્સના સ્થાને કયો અંક આવે તો આપણે 9 ની સામે હવે વિદ્યાર્થીઓ યાદ છે બધા અંકોનો સરવાળો કરવાનો તો બધા અંકોનો સરવાળો કરો તો 7 બોક્સ પછી 3 4 અને 8 બધા અંકોનો સરવાળો 9 લાગે મારો જો તો બધા અંકોનો સરવાળો જો 8 ને 4 8 12 12 ને 15 15 ને 7 કેટલા 15 ને 7 વિદ્યાર્થી મિત્રો 22 22 ને 9 માં ક્રિયા માં આવે તો 2 મેપો બોક્સ માં 2 મેપો તો 2 મેપો કે સરવાળો થાય 24 24 આવે ભાઈ ને 24 પણ 9 ના ક્રિયા માં ન આવે તો 2 જવાબ આવશે નહીં વિદ્યાર્થી મિત્રો મેપો 8 7 તો 100 ને 15 15 ને 18 18 ને 6 22 22 ને 3 સોરી 22 ને 8 કેટલા 30 30 પણ વિદ્યાર્થી મિત્રો ભવના ક્રિયામાં ન આવે એટલે 8 પણ જવાબ આવશે નહીં ત્યાર પછી મેપો 5 7 ને 5 12 12 ને 3 15 15 ને 4 19 19 ને 8 27 જો 27 ભવના ક્રિયામાં આવે એટલે જો આ રીતે વિદ્યાર્થી મિત્રો 5 મેપો તો સરવાળો 27 થાય એટલે આપેલી સંખ્યાને આપણે 9 વડે વિભાજિત કરી શકીએ એટલે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5 બરાબર સેમ ટુ સેમ એના જેવો પ્રશ્ન વિચાર મિત્રો જો એના જેવો પ્રશ્ન છે 7 પણ અહીંયા સ્ટાર ની અહીંયા હું કરું ભાઈ તો કે સોરસ ની જગ્યાએ કુદરી મેતી કુદરી ની જગ્યાએ તમારો અંક વિચારવાનો એટલે આ દાખલો હવે તમારા ઉપર હું છોડું છું વિદ્યાર્થી મિત્રો બરાબર આ દાખલો હવે તમારે યાદ કરવાનો છે અને ત્યાર પછી 143865 ની કોના કોના વડે વિશેષ ભાગી શકાય આ સંખ્યાને કોના કોના વડે વિદ્યાર્થી મિત્રો વિશેષ ભાગી શકાય એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે તો જો પહેલા આ ઉત્તમ બિન છે ભૌતિક પહેલા જો સંખ્યા બે કે સંખ્યા હોય તો એને 4 વડે ભાગી શકાય 4 ને 8 નહીં તો 4 ને 8 વડે ભાગી થઈ તો એ તો ઓપ્શન ગયો ત્યાર પછી જો આમાં પણ બે છે બે કે સંખ્યા હોય તો જ એને આપણે ભાગી શકીએ ઓપ્શન એક જો બરાબર આમાં એક બગડો છે તો એને બે વડે તો ભાગી શકે એ ઓપ્શન એક જો હવે આ એ ઓપ્શન આપણે વધારે 3 5 15 એટલે વિદ્યાર્થી મિત્રો એ જો પાતો હોય તો કોઈ સંખ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવો દેના વિભાજિત અને સાબિત કરવા તરીકે વિડિયો જોયા હતા તેમાંથી આપણે પ્રશ્ન બેંક હજી આપણે બે પ્રશ્ન બેંક જોઈશું વિદ્યાર્થી મિત્રો તો તમે બધા પ્રશ્ન બેંક જોજો તો તમે બધા આ વિડીયો લેક્ચર